लोखंडना पिंडनी जेम तपावे से, केटलाकने कड़ाई में मूकीने कड़कड़ता तेल घी नाखीने तड़वामा आवे से, घणाने बांधीने मस्त हाथीना पग नीचे फेंकी दे से, तो कोईना वड़ी हाथ पग बांधीने ऊंधो लटकावामा पण आवे से, कोईने कूवामां नाखवामां आवे से, तो कोईने वड़ी पहाड़ परथी नीचे धकेलवामां आवे से, कोईने कीड़ाओथी भरेला कुंडमां धकेलवामां आवे से, ज्यां कीड़ाओ अने अत्यंत पीड़ा आपे से। तीर जेवी तीक्ष्ण चांचवाड़ा कागड़ा अने मांसना लोभी गीधोए पापियोना माथा पर जोरदार चांचो मारे से, अने एमनी आँखों अने मुख कोचे से। केटलाकना लेणदार मरीने यमलोकमां आव्या होय से, ते पोतानु ऋण कर्ज पासू मागता कहे से के मारू धन पासू आपी दे, जे तू खाई गयो से अने मैं तने हवे यमलोकमां जोयो से। नरकमां आ प्रकारनो झगड़ो करता पापीओनु मांस सांसाथी कापीने यमदूत एमना मुखमां घाले से। आ प्रकारे यमनी याज्ञाथी ए पापीओने प्रतादित करी तामिस्त्रादी घोर नरकोमां खेंचीने नाखे से। आ नरको खूब ज दुख आपनारा से। सीमड़ाना वृक्ष पासे पापीओने जे दुख मळे से એનું વર્ણન થઈ શકે। હે આકાશ ચારે ગરુડ, બધા મળીને 84 લાખ નરક છે, એમાં સૌથી કઠણ ભયાનક ધૌરેય નામના 21 મહાઘોર નરક છે। એના નામ આ પ્રમાણે છે, પહેલું તામેસત્ર, બીજું લોસંકુ, ત્રીજું મહારૌરવ, ચોથું સાલમલી, પાંચમું રૌરવ, છઠ્ઠું કુંડમલ, સાતમું કાલસૂત્રક, આઠમું મૃત્તિકા, નવમું સંઘાત, દસમું લોહિતોદ, 11મું 26, 12મું સંપ્રતાપન, 13મું મહાનિર્યય, 14મું કાકોલ, 15મું સજીવન, 16મું મહાપોથ, 17મું અવિચી, 18મું અંધતામિસ્ત્ર, 19મું કુંભીપાક, 20મું સપ્રતાપન બિંજુ અને 21મું તપન। આ પ્રકારે 21 નરક છે। આ બધા નરકો અનેક પ્રકારની પીડા આપનારા છે। એની રચનામાં અનેક ભેદ છે। એમાં અનેક પાપોનું ફળ ભોગવવામાં આવે છે અને ત્યાં દૂતોનો સમૂહ રહે છે। આ નરકોમાં અધર્મી મૂઢ અને પાપીઓ જ પડે છે। અહીં પડેલા પાપીઓ એક કલ્પ સુધી યાતનાઓ ભોગવે છે। હે ગરુડ, જે તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર અને રૌરવ વગેરે નરકની યાતનાઓ કહી છે, તેને સ્ત્રીઓ હોય કે પુરુષો પોતાના પાપકર્મના લીધે યાતના ભોગવે છે। આ પ્રકારે માત્ર પોતાના કુટુંબનું પાલન કરનારા અને ફક્ત પોતાનું પેટ ભરનારા આ બંને આ લોકોને છોડીને યમલોકમાં જઈને આવું ફળ ભોગવે છે। જેણે પ્રાણીઓથી વેર કરી અધર્મના રસ્તે રૂપિયા એકઠા કર્યા હોય છે, એ પોતાનું આ શરીરને છોડીને એકલો જ પાપ ભોગવવા નરકમાં જાય છે। જેઓ અધર્મથી કુટુંબનું પાલન કરનારા છે, તેઓ એમના કર્મો પ્રમાણે માત્ર અંધકારથી સવાયેલા અંધતામિસ્ત્ર નરકમાં જાય છે। નરકલોકમાં જેટલી યાતનાઓ હોય છે, પાપીએ બધી ક્રમશ ભોગવી શુદ્ધ થઈને ફરીથી મૃત્યુલોકમાં આવે છે। 3જો અધ્યાય સમાપ્ત। રાધે રાધે, જય જય શ્રી કૃષ્ણ।